ગુજરાત અને રાજસ્થાન સરહદને અડીને આવેલી માવલ ચેકપોસ્ટ નજીક આજે વહેલી સવારે જયપુરથી અમદાવાદ જતી ખાનગી બસ ચાલકને ઊંઘનું જોખું આવી જતાં બસ ડિવાઈડર ઉપર ચડી જતાં બસ પલટી ખાઈ ગઈ હતી, જેથી બસમાં સવાર 40 જેટલા મુસાફરોને નાની મોટી ઈજાઓ થઈ હતી, જ્યારે એક ઈસમનું ઘટનાસ્થળે જ કમકમાટી ભર્યું મોત નિપજ્યું હતું, જે અંતર્ગત સમગ્ર બનાવની જાણ માવલ પોલીસ ચોકીના હેડ કોન્સ્ટેબલ દેવારામને થતાં તેઓ તાત્કાલિક ઘટનાસ્થળે દોડી આવ્યા હતા. ત્યારબાદ રીકો પોલીસ સ્ટેશનના સીઆઈ સહિતના પોલીસ જવાનો દોડી આવ્યા હતા, જે દરમિયાન બસમાં ફસાયેલા મુસાફરોને બહાર કાઢવાની કાર્યવાહી હાથ ધરાઈ હતી. તેમજ ઈજાગ્રસ્ત મુસાફરોને આબુરોડની હોસ્પિટલ ખાતે સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતા, જેમાં મૃતક ઈસમના મૃતદેહને આબુરોડની સરકારી દવાખાના ખાતે પીએમ અર્થે ખસેડવામાં આવ્યો હતો. બસ પલટી ખાતા બસમાં સવાર મુસાફરોમાં બુમરાળ તેમજ અફડાતફડીનો માહોલ જોવા મળ્યો હતો. તેમજ બસ પલટી થતાં આખો રોડ બ્લોક થઈ ગયો હતો. બાદમાં એલએનટી કંપનીના કર્મચારીઓ સહિત પોલીસ જવાનો દ્વારા રોડ ઉપર પલટી મારેલ બસને સાઈડમાં ખસેડવામાં આવી હતી. જોકે આજે જ્યાં બસ પલટી થઈ જવાનો બનાવ બન્યો છે ત્યાં અવારનવાર અકસ્માતોના બનાવો બની રહ્યા છે, તેથી આ રોડ ઉપરથી પસાર થતા વાહન ચાલકોમાં ભય છવાયેલો રહે છે.